धोरण 10 गणित प्रकरण 13 पृष्ठफल अने घनफळ एना बीजा भागनी अंदर स्वागत छे। प्रथम भागनी अंदर आपणे पृष्ठफळनी वात करी, जुदा जुदा मिश्र आकारो एटले के संयोजित पदार्थो छे ते पदार्थो, जेम के नळाकार अने बन्ने बाजु अर्धगोळा होय, शंकु अने एक बाजु अर्धगोळो होय, लंबघन के समघन अने अर्धगोळो होय, अने आवा जे संयोजित आकारो छे ए संयोजित आकारोनुं पृष्ठफळ शोधवाना दाखलाओ आपणे स्वाध्याय 13.1 ની અંદર કર્યા। અહીં આપણે હવે એના સંયોજિત જે આકારો છે એના ઘનફળની વાત કરીશું। ઘનફળ માટે પણ આપણે 9મા ધોરણની અંદર જે સૂત્રો આપણે શીખી ગયા છીએ તે સૂત્રોનો ઉપયોગ કરીશું। એ સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે ઘનફળ શોધીશું। જુદા જુદા પદાર્થો છે એ પદાર્થો દાખલાની અંદર આપણે એની વાત કરીશું। ઉદાહરણ 5 છે। શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે। આ શેડનો આકાર લંબઘન ઉપર અર્ધ નળાકારથી બંધ છે। આકૃતિ બાજુમાં આપેલી છે આપણને। શેડના પાયાનું માપ છે 7×15 અને ઊંચાઈ છે 8, એટલે કે L, B અને H આ 3 વસ્તુ આપણને આપેલી છે। આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો। ઉપરાંત શેડમાં મશીનના ભાગનું કુલ ઘનફળ 300 ઘનમીટર અને 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ 0.08 મીટર ઘન છે તો શેડમાં કેટલી હવા હશે। એ બે પ્રકારના જવાબ છે એ શોધવાના છે। સૌથી પહેલાં વાત કરીએ તો આકારની અંદર એક તો લંબઘન અને એના ઉપર અર્ધગોળાકાર છે, સોરી નળાકાર છે, અર્ધગોળાકાર એટલે કે નળાકાર છે। લંબઘનનું ઘનફળ અને અર્ધ નળાકાર છે તેનું ઘનફળ, આ બંનેના ઘનફળનો સરવાળો કરીશું આપણે। લંબઘનનું ઘનફળ છે અને અડધા નળાકારનું ઘનફળ છે, એટલે કે 1/2 નળાકારનું ઘનફળ, બંનેના સૂત્રો મૂકીએ લંબઘનનું ઘનફળ છે અને એલ બી એચ કહીશું, એ આપેલું છે એલ બી એચ, તો એલ બી એચ 15×7×8 અને 1/2 નળાકાર છે એ નળાકારનું ઘનફળ πr²h, પાઈ એટલે 22/7, r² છે એટલે 7/7 અને એચ 15 આપેલો છે। સાદુરૂપ આપી દઈશું આપણે એનું અને ગુણાકાર કરી દઈએ તો 1128.75 ઘનમીટર થશે। આ આવશે લંબઘનનું ઘનફળ। હવે આ જે મશીનરી છે એણે રોકેલી જગ્યા એનું ઘનફળ આપણને આપી દીધું છે 300 ઘનમીટર છે અને કારીગરોએ રોકેલી જગ્યા છે એનું કુલ ઘનફળ 20 કારીગરો છે, એક કારીગર છે એણે રોકેલી જગ્યા 0.08 ઘનમીટર, એવા 20 કારીગરોએ કેટલી, તો 20×0.08 એટલે કે 1.6 ઘનમીટર થયું। હવે મશીનરી અને કારીગરો આની સાથે શેડમાં રહેલી હવાનું ઘનફળ, તો કુલ ઘનફળ હતું 1128.75, એમાંથી 300 મીટર છે તે માઇનસ કરશું અને 1.6 છે એ આપણે ઉમેરીશું, એટલે કે 300 + 1.6 આ બેનો સરવાળો કરી અને આમાંથી માઇનસ કરશું તો
तो जे बाकी वच्चे ते कूल हवानु घनफळ थशे 827.15 से। त्यार पछी बीजू उदाहरण छे, उदाहरण 6। एक जूस वेचवावाळो तेना ग्राहकोने आकृतिमां बताव्या प्रमाणे प्याला अंदर जूस आपे छे। प्यालानो व्यास छे ए आपी दीधो छे, प्यालानी ऊंचाई आपेली छे, तेनी वास्तविक क्षमता शोधवानी छे, पाई बराबर 3.14 लेवानो छे। अहीं पण नळाकार छे एटले नळाकारनुं सूत्र मूकीशुं पाई आर स्क्वेर एच, अने किंमतो मूकीए એટલે 196.25 મળશે। પ્યાલો છે એના ખરેખર જેટલી કેપેસિટી છે તે પ્યાલાનો જે ઉપસેલો ભાગ છે અર્ધ ગોળાકાર છે એના કદ કરતાં ઓછી થાય, એટલે કે અર્ધ ગોળાકાર છે એટલું માઇનસ કરવાનું થાય। અર્ધ ગોળાના ઘનફળનું સૂત્ર મૂકીએ તો 2/3 પાઈ આર ઘન થશે, અને 2/3 પાઈ આર ઘન કિંમત મૂકીએ એટલે 32.71। પ્યાલાની ખરેખર કેપેસિટી છે તે તો 196માંથી 32.71 માઇનસ કરીએ તો એ આપણને ઘનફળ મળશે। એના પછી ઉદાહરણ 7 આપેલું છે। એક નક્કર રમકડું અર્ધગોળાની ઉપર શંકુ લગાવ્યો હોય તેવા આકારનું છે। શંકુની ઊંચાઈ 2 સેમી અને પાયાનો વ્યાસ 4 સેમી છે। રમકડાનું ઘનફળ શોધવાનું છે। લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિગત હોય તો નળાકારના અને રમકડાના ઘનફળનો તફાવત શોધવાનો છે। પાયની કિંમત છે 3.14 લેવાની છે। અહીં આપણને આકૃતિની અંદર જોઈએ તો એ બી સી ડી ઈ એફ જી એચ ઓ અને પી આ આપણે નામ આપેલા છે। આની અંદર એક અર્ધગોળો છે અને આની ઉપર એક શંકુ છે। અર્ધગોળાની ઉપર શંકુ રાખેલો હોય તેવી છે। હવે રમકડાનું ઘનફળ જોઈએ તો અર્ધગોળાનું ઘનફળ અને પ્લસ શંકુનું ઘનફળ। અર્ધગોળા માટેનું સૂત્ર છે 2/3 પાઈ આર ઘન, અને શંકુ માટે 1/3 પાઈ આર સ્ક્વેર એચ છે। એની કિંમતો મૂકી અને સાદરૂપ આપીએ તો આપણને 25.12 મળશે। હવે આ આખું જે રમકડું છે અને પરિગત એટલે કે બહારની બાજુએ એક નળાકાર આખો આવેલો છે। રમકડું છે એની બહારની સાઈડમાં એક નળાકાર ધરાવે છે, તો નળાકાર છે એ નળાકારનું ઘનફળ, તો આખા નળાકારનું ઘનફળ એમાંથી રમકડાનું ઘનફળ છે માઇનસ કરી દઈશું, તો નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું ઘનફળ, નળાકારનું ઘનફળ ઉપર જે મળી તે જ, અને રમકડાનું ઘનફળ 25.12 આવી, બંનેનો માઇનસ કરીશું તો 25.12 એ બે ઘનફળોનો તફાવત થશે। આ રીતે આપણે એની ગણતરી કરી શકીશું। હવે સ્વાધ્યાય 13.2, પાઈનું મૂલ્ય છે 22/7, જે આપ્યું નથી ત્યાં 22/7 લઈશું આપણે। પ્રથમ દાખલો છે, એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળા ઉપર તેટલી જ ત્રિજ્યા ધરાવતો શંકુ ગોઠવીને બનાવે છે। શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી હોય તો ઘન પદાર્થ છે એનું ઘનફળ પાયના ગુણાંકમાં શોધવાનું છે, એટલે કે જવાબની અંદર પાયની કિંમત મૂકવાની નથી, પાય આપણે એમને એમ જ રાખશું। ત્રિજ્યા આપી છે 1 સેમી, 1 સેમીનો અર્ધગોળો છે અને એની ઉપર એટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવેલો છે, એટલે કે અર્ધગોળાનું ઘનફળ અને પ્લસ શંકુનું ઘનફળ બંનેનો આર છે સરખો જ છે, શંકુ માટે અને અર્ધગોળા માટે। શંકુની ઊંચાઈ છે એ પણ ત્રિજ્યા જેટલી જ છે,
એટલે જેટલો આર છે એટલો જ એચ લઈશું આપણે, આપણે બંનેનો સરવાળો કરીશું તો ઘન પદાર્થ છે એનું ઘનફળ આપણને મળશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. નમૂનાનો વ્યાસ 3 સેમી અને લંબાઈ 12 સેમી છે. શંકુની ઊંચાઈ 2 સેમી હોય તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો. ધારી લો કે નમૂનાના બહારના અને અંદરના માપો લગભગ સમાન છે. અહીં જોઈએ તો આપણને એની ગણતરી છે દર્શાવેલી છે. બંને શંકુ માટેની ત્રિજ્યા છે આર બરાબર 3/7 અને એચ બરાબર 2 છે. નળાકારની ત્રિજ્યા છે એ પણ 3/7 છે. નળાકારની કુલ ઊંચાઈ છે એમાંથી 2 × શંકુની ઊંચાઈ એ માઇનસ કરશું એટલે કે 2 × 2 4 છે, 12માંથી 4 જાય તો 8 વધશે. તો આ શંકુ છે એની ઊંચાઈ નળાકારની ઊંચાઈ થઈ આકૃતિની અંદર એ દર્શાવ્યું છે. આપણે શોધવાનું છે નમૂનાની અંદર સમાતી હવાનું ઘનફળ એટલે કે સંયોજિત નમૂનાનું ઘનફળ, જેમાં નળાકાર છે આકૃતિની અંદર જોઈએ તો એક શંકુ છે અને બીજો એક શંકુ, બંને છેડે શંકુ અને એક નળાકાર છે. એના સૂત્રો મૂકીએ તો પાઈ આર સ્ક્વેર એચ અને પ્લસ 2 × શંકુનું ઘનફળ એટલે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. પાઈ આર સ્ક્વેર છે એ કોમન કાઢી લઈશું તો બાકી વચ્ચે એચ પ્લસ 2/3 એચ. બંને એચ અલગ અલગ છે એની કિંમતો આપણે મૂકી દઈશું. પાઈ આર સ્ક્વેર છે એની કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપણે આપી દઈશું. સાદુરૂપ આપીશું તો આ પ્રમાણે છેલ્લે 86 ઘન સેન્ટીમીટર છે તે આપણને મળશે. તો આ રીતે આપણે 2 શંકુ અને 1 નળાકાર છે એનું કુલ ઘનફળ શોધી શકીએ. ત્યાર પછીનો એક દાખલો છે ગુલાબજાંબુનો. ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે અને દરેક ગુલાબજાંબુનો આકાર છે એ નળાકારના બંને છેડે અર્ધગોળા લગાવ્યા હોય તેવો છે. કુલ લંબાઈ એની 5 સેમી અને વ્યાસ 2.8 સેમી છે. આવા 45 ગુલાબજાંબુ છે એની અંદર કેટલી ખાંડની ચાસણી હશે તે આપણે શોધવાનું છે. અહીં જોઈએ તો આકૃતિની અંદર અહીં આપણને દર્શાવી છે ખાંડની ચાસણી છે પ્યાલાની અંદર અને આ ગુલાબજાંબુ છે. બંને છેડે અર્ધગોળા લગાવ્યા હોય તે પ્રકારનું છે એટલે અર્ધગોળા છે એની ત્રિજ્યા 1.4 છે, આ બાજુ પણ 1.4 છે તો કુલ 5 છે એમાંથી 1.4 અને 1.4 છે માઇનસ કરી દઈશું એટલે 5માંથી 2.8 છે તે માઇનસ થઈ જાય તો એ નળાકાર માટે એચ વધશે. વ્યાસ આપ્યો છે એનો 2.8 એટલે ત્રિજ્યા એની અડધી થશે 1.4 થશે. નળાકાર ભાગ છે એની ઊંચાઈ આપણને મળી 2.2 સેમી, 5માંથી 2.8 માઇનસ કરે એટલે. હવે ગુલાબજાંબુ છે એનું ઘનફળ શોધીશું તો એની અંદર એક તો નળાકાર ભાગ છે એટલે નળાકારનું ઘનફળ અને બંને છેડે અર્ધગોળા લગાવ્યા છે એટલે 2 અર્ધગોળાનું ઘનફળ. નળાકારનું ઘનફળ એટલે પાઈ આર સ્ક્વેર એચ અને 2 × અર્ધગોળો એટલે 2/3 પાઈ આર ઘન. પાઈ આર સ્ક્વેર કોમન કાઢી દઈએ તો કૌંસમાં વધશે એચ પ્લસ 4/3 આર અને એની કિંમતો છે મૂકી દઈએ. એચ એટલે 2.2, 4/3 આર એટલે 1.4
સાદુરૂપ આપણે આપી દઈએ તો આપણને 8 6.16 ગુણ્યા 4.07 બંનેનો ગુણાકાર એટલે કે 25.0712 ઘન સેમી થયું. આ થયું એ એક ગુલાબજાંબુનું ગનફળ. એક ગુલાબજાંબુ છે એનું ગનફળ આટલું છે, તો 45 ગુલાબજાંબુનું કેટલું એટલે કે એને 45 વડે ગુણીએ તેટલું, તો 1128.204 ઘન સેમી થશે. એટલે કુલ જે 45 ગુલાબજાંબુ છે એનું ગનફળ આટલું થયું. હવે ગુલાબજાંબુના ગનફળની અંદર 30% ચાસણી છે. 30% એટલે 100 એ 30, તો આ જે આપ્યું છે એના કેટલા, તો 1128.204 ગુણ્યા 30% એટલે 30/100 છેદ ઉડાડ દઈએ અને બાકી વધે આનો ગુણાકાર કરીશું, તો ગુણાકાર છે આટલો આવશે, લગભગ 338 ઘન સેમી, એટલે ચાસણીનું ગનફળ થયું કહેવાશે. ત્યાર પછી 13મો દાખલો આપે છે આપણને. એક લાકડાનું લંબગન છે એ પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. લંબગનના માપ છે એ 15 × 10 × 3.5 એટલે કે એલ, બી અને એચ આપેલા છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા છે 0.5 છે અને ઊંડાઈ 1.4 છે. લાકડાના સ્ટેન્ડનું ગનફળ શોધવાનું છે. અહીં જોઈએ તો આકૃતિની અંદર આપેલું છે, લાકડાનું સ્ટેન્ડ છે જેની અંદર પેન ઊભી કરવાની છે, એટલે કે દરેક ભાગની ત્રિજ્યા છે એ 0.5 સેમી છે અને ઊંડાઈ 1.4 એટલે કે એચ બરાબર 1.4 કહેવાશે. લાકડાના સ્ટેન્ડનું ગનફળ કહીએ તો એ લંબગન છે, સમગન છે, તો લાકડું છે એ સમગનનું ગનફળ અને એમાંથી જે શંકુ આકારનો ખાડો છે એનું ગનફળ આપણે માઇનસ કરીશું, એટલે સમગનનું ગનફળ અને માઇનસ 4 ખાડા છે એટલે 4 × 1 ખાડાનું 1/3 πr² h અને એની કિંમતો મૂકી અને સાદરૂપ આપીએ તો આપણને એનું ગનફળ છે તે મળશે 523.53 એટલે કે લાકડાના સ્ટેન્ડનું ગનફળ થશે એટલા ઘન સેમી. બીજું આપ્યું છે, 14મો પ્રશ્ન છે. એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે, તેની ઊંચાઈ છે એ 8 સેમી, તેના ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા છે 5 સેમી છે, ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે, તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓ છે એની સંખ્યા શોધવાની છે. સૌથી પહેલી વાત કરીએ આપણે તો શંકુ આકારનું પાત્ર છે જેની ત્રિજ્યા છે 5 સેમી અને ઊંચાઈ એચ બરાબર 8 સેમી આપેલી છે, એટલે આખા પાત્રનું ગનફળ કહીએ તો શંકુનું ગનફળ થશે. શંકુનું ગનફળ બરાબર 1/3 πr² h. કિંમતો એની અંદર મૂકી દઈએ તો 1/3 πm એમને એમ રાખીએ, r એટલે 5નો વર્ગ અને h એટલે 8 છે. સાદુરૂપ આપીશું તો 200/3π ઘન સેમી થશે. હવે ધાતુની ગોળીઓ એની અંદર નાખેલી છે જેમાં એક ગોળીનું ઘનફળ એટલે કે 4/3 πr³ ગોળો છે એટલે 4/3 πr³ થશે. 4/3 × π એમને એમ જ રાખીશું અને આર 0.5 આપે છે એનો ઘન. સાદરૂપ આપી દઈએ છેદ ઉડાડીને તો 0.5π/3 ઘન સેમી થશે. હવે કેટલી ગોળીઓ નાખવાની એ આપણે શોધવાનું છે. ગોળી નાખીશું તેમાંથી 1/4 ભાગ જેટલું પાણી બહાર નીકળી છે, એટલે કે જે ટોટલ 200π/3 હતું
એનો એક ચતુર્થાંશ ભાગ એટલે કે એને એક ચતુર્થાંશ વડે ગુણી દઈએ તો 50/3 પાઈ આટલા ઘન સેમી છે એટલું પાણીનું ઘનફળ થયું. એટલે પાણીનું ઘનફળ જે થયું તો એ પાણીનું ઘનફળ એ જ ધાતુની જે ગોળીઓ નાખી છે એનું ઘનફળ થશે. એટલે ધાતુની ગોળીઓ છે એ કેટલી, તો એક ગોળીનું ઘનફળ છે એ આપણને આપી દીધું છે 0.5 π/3 અને એવી 1/4 × 200 π/3 આટલા એ કેટલું, અને એનું સાદરૂપ આપીએ તો 50/3 π³ સેમી થશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન, એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી છે અને પાયાનો વ્યાસ છે 24 સેમી છે. તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે. થાંભલાનું દળ શોધો. 1 ઘન સેમી લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે. પાયની કિંમત છે 3.14 લેવાની છે. વર્ણન ઉપરથી આકૃતિની વાત કરીએ તો આકૃતિની અંદર પહેલાં એક નળાકાર છે અને એની ઉપર બીજો નળાકાર રાખેલો છે. નીચેના ભાગની અંદર મોટી ત્રિજ્યાવાળો નળાકાર છે અને એની ઉપર નાની ત્રિજ્યાવાળો નળાકાર છે તે રાખેલો છે. બંનેની ત્રિજ્યાઓ અલગ અલગ છે. હવે થાંભલાનું ઘનફળ શોધવું હોય તો એક તો પહેલાંનું ઘનફળ અને બીજા થાંભલાનું ઘનફળ, એટલે કે મોટો નળાકાર અને નાનો નળાકાર છે, બંનેમાં π r² h અને π r² h એ એનું સૂત્ર થશે. મોટો થાંભલો છે એટલે એના માટે આપણે મોટો h લખીશું, નાનો થાંભલો છે તેના માટે નાનો h. પાઈ છે કોમન કાઢી લઈએ તો r² h અને r² h થશે. કિંમતો એની મૂકી દઈશું તો 12² × 220 + 8² અને × 60 ઘન સેમી થશે. તો આ રીતે થાંભલો છે એનું ઘનફળ છે એ આપણને મળી જશે 11, 15, 32.8 ઘન સેમી. આ ઘન સેમી છે એને ગ્રામની અંદર ફેરવો તો 1 ઘન સેમી = 8 ગ્રામ છે તો 11, 15, 32.8 સેમી એ કેટલા, તો એ આપણને ગ્રામની અંદર મળશે. સાદરૂપ આપીશું આપણે, 3 પોઈન્ટ છે કાપીશું, નીચે 3 મીંડા છે એટલે તો 832.26 એટલે કે એ એનું 892.26 કિલોગ્રામ આશરે એનું દળ થશે, વજન થશે. ત્યાર પછીનો દાખલો છે 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળા પર એક લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારના તળિયે સ્પર્શે તે રીતે ઊભો મૂક્યો છે. નળાકારની ત્રિજ્યા 60 અને ઊંચાઈ 180 છે. નળાકારની અંદર બાકી રહેલા પાણીનું ઘનફળ શોધવાનું છે. આગળ પણ આવી આકૃતિ અને દાખલો આગળ આવી ગયો છે. નળાકારનું ઘનફળ છે એમાંથી શંકુ અને અર્ધગોળો છે એ માઇનસ કરવું પડશે. તો નળાકારનું ઘનફળ એમાંથી શંકુ પ્લસ અર્ધગોળો છે એ માઇનસ કરી દઈએ, બંનેના સૂત્રો મૂકી દઈએ અને કિંમતો મૂકીએ તો એમાંથી આપણને સાદરૂપ આપીએ તો એ મળી જશે આપણને. નળાકારમાં બાકી રહેલો ભાગ છે ઉપરના ભાગમાં મળીએ, નળાકારનું કુલ મળ્યું. હવે બાકી રહેલા ભાગનું શોધવું છે તો એ પાણીનું ઘનફળ 22/36 × 100 અને 792/7 × 100 કરીએ તો 1.131 ઘન મીટર આશરે થશે. એટલે પાણીનું ઘનફળ છે એ આશરે 1.131 ઘન મીટર કહેવાશે. ત્યાર પછીનો એક દાખલો છે, ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. તે નળાકારની ઊંચાઈ 8 સેમી અને વ્યાસ 2 સેમી છે. ગોળાકાર ભાગનો વ્યાસ 8.5 સેમી છે.
एक बाळक माहिती प्राप्त करे छे के तेमां भरेला पाणीनुं घनफळ 345 घन सेमी छे। बाळक साचो छे के नहीं ते चकासो। नळाकार भागनुं घनफळ एटले के नळाकारना घनफळनुं सूत्र मूकीशुं तो पाई आर स्क्वेर एच थशे। नळाकारनुं घनफळ अने किंमतो मूकी दईए तो आपणे એ મળી જશે 314/100×8। ગોળાનું ઘનફળ છે તો 4/3 પાઈ આર ઘન, એની અંદર પણ કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો એ પણ મળશે આપણને। ત્યારબાદ એ બંને ભાગનો સરવાળો કરીશું એટલે કુલ ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ અને પ્લસ ગોળાકારનું ઘનફળ, એટલે એ બંનેનો સરવાળો કરીએ અને સાદુરૂપ આપી દઈએ આપણે। तो सादुरूप आपीशुं त्यारे आपणने आ प्रमाणे 314/100×5297/48 ए मळशे। बीजू नळाकार भाग छे एनुं घनफळ छे, नळाकारना घनफळनुं सूत्र पाई आर स्क्वेर एच छे एटले ए आपणने मळशे अने गोळानुं घनफळ 4/3 पाई आर घन मळशे। आ बंने आपणे शोधी शकीए तो आपणने मळी जशे। एना पछी बीजो एक प्रश्न छे, 4.2 सेमी त्रिज्यावाळा धातुना गोळाने ओगाळीने, हवे आवा जे दाखला छे ते आपणा 30% अभ्यासक्रम जे कैंसल थयेलो छे एनी अंदर निकळी गयेला छे, एटले जेने वधारे प्रेक्टिस करवी छे ए लोको आ दाखलानी गणतरी छे करी शके छे। बाकी आपणा 70% अभ्यासक्रम प्रमाणे अहीं आपणुं चेप्टर छे ते पूर्ण थाय छे। અહીં આપણે વધુ અભ્યાસ કરવો છે જે લોકોને, એના માટે દાખલા છે એની ગણતરી કરી અને આપેલા છે જે સ્વાધ્યાય 13.3ની અંદર છે। 13.3 છે એ આપણા કોર્સની અંદર નથી। હોશિયાર વિદ્યાર્થીઓ છે જેમને વધારે પ્રેક્ટિસ કરવી છે તો એ લોકો છે એ આ દાખલાની અંદર ગણતરી એ દર્શાવેલી છે તો એ ગણતરીનો ઉપયોગ કરી અને દાખલા છે તે સમજી શકે છે। સંખ્યા શોધવાના દાખલા બોર્ડની અંદર ઘણી વખતે આ સવાલો છે એ પૂછાયેલા છે, પણ આ વર્ષ પૂરતા આપણને એ વોમિટ કરી દીધેલા છે દાખલાઓ, એટલે આપણે એ દાખલાઓ છે એની ગણતરી છે એ અત્યારે સમજીશું નહીં। અત્યારે માત્ર આપણે સ્વાધ્યાય 13.1 અને સ્વાધ્યાય 13.2, આ બે જ સ્વાધ્યાય છે, એ બે જ સ્વાધ્યાય છે એ આપણે અભ્યાસક્રમની અંદર છે। આ 8/નો ભાગ છે એ પણ આપણા કોર્સમાં નીકળી ગયેલો છે, એટલે આપણે એને પણ ગણતરીમાં લઈશું નહીં। માત્ર આપણે જેટલો અભ્યાસક્રમમાં છે તેટલો અભ્યાસક્રમ અને એ અભ્યાસક્રમના દાખલાઓ છે તે જ દાખલાઓ છે એની ગણતરી કરીશું। એટલે આ રીતે એ આપણું 13મું ચેપ્ટર છે તે પૂર્ણ કરીશું। આભાર।